હવે આગળ વાત કરીએ તો દીવની દિલ બાલ ભવન દ્વારા જળ શક્તિ અભિયાન અંબેલા પેઇન્ટિંગ કોમ્પિટિશનનું થયું આયોજન. દીવ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ખાતે બાલ ભવન બોર્ડ દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત અમ્બ્રેલા પેઇન્ટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં દીવ જિલ્લાના 70 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સફેદ છત્રી પર વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો, નેચર બચાવો વગેરે સંદેશો આપતા ચિત્ર દોરવામાં આવ્યું હતું. ચિત્રનું નિરીક્ષણ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે, કાઉન્ટ ઓફિસર મનોજ કામલ્યા, દીવ ટ્રેડ યુનિયનના પ્રમુખ કાદરભાઈ અને ટ્રેડ યુનિયનના ટ્રસ્ટના ચેરમેન પ્રદીપ દૂધમલે કર્યું હતું. કાર્યક્રમમાં બનાવેલા ચિત્રોની ઉપસ્થિતિ મહાનુભાવોએ પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું આયોજન દીવ બાલભવન બોર્ડના ડાયરેક્ટર પ્રેમજીત બારિયાના માર્ગદર્શનમાં બાલભવન સ્ટાફ દ્વારા થયું હતું. દીવ બાલભવન ડાયરેક્ટર પ્રેમજીત બારિયા દ્વારા પોતાના હાથે પ્રિન્ટિંગ કરેલ છત્રી કલેક્ટર સલોની રાયને ભેટ આપવામાં આવી હતી. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. કરવાનું કોમ્પિટિશન પહેલી વાર દીવમાં થાય છે. બારિયા સર જે બાલભવન ડાયરેક્ટર છે એના નિમિત્તે થાય છે. એનો આઈડિયા છે આ અમ્બ્રેલા પર પેઇન્ટિંગ કરવાનું, અને એવા સબ્જેક્ટ ઉપર જે અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ છે. અને આ અમ્બ્રેલા પર પેઇન્ટિંગનું સબ્જેક્ટ છે સેવ વોટર સેવ નેચર. આ અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ છે, અને જો આ પેઇન્ટિંગ અમ્બ્રેલા ઉપર કરવામાં આવે તો આ બધા પેઇન્ટિંગ આપણે કાગળ ઉપર કરીને કંઈ ફાયદો નથી. જો અમ્બ્રેલા ઉપર કરવામાં આવે તો આપણે અમ્બ્રેલા લઈને નીકળીએ તો કોઈ જોઈ પણ શકે, અને 100 માણસમાંથી જો એક માણસ પણ આ જોઈને એનું અનુકરણ કરશે તો એ બહુ ફાયદો થશે. અને આમ આ પેઇન્ટિંગ અને આવો આઈડિયા દીવમાં પહેલી વાર થાય છે, અને મારું કહેવાનું એવું છે કે આ આઈડિયા બધામાં આખે દુનિયામાં વપરાય તો વધારે સારું રહેશે. અને આ ઉપરથી બધા લોકો જાણી પણ શકશે કે સેવ વોટર કેટલું આપણા માટે છે. અલગ અલગ કોમ્પિટિશન જેમાં બાળકો રસથી ઉત્સાહથી ભાગ લે છે. આ વખતે મને એવું લાગ્યું કે ભારત સરકારનો એક પ્રોગ્રામ છે જળ શક્તિ અભિયાન, એને ધ્યાનમાં આપી મને લાગ્યું કોઈક ઇનોવેટિવ આઈડિયા, એક નવા આઈડિયાથી કંઈક કામ કરીએ. તો છત્રી ઉપર અમ્બ્રેલા પેઇન્ટિંગ કોમ્પિટિશન એ રાખી છે હમણાં આજે, અને એમાં આશરે 70 બાળકોએ ભાગ લીધો છે. દીવ વિસ્તારના બધા હાઈસ્કૂલથી માંથી કોલેજ સુધીના બાળકો છે. દર વખતે આપણે એમ કહીએ કે છત્રી તો વરસાદથી કે પાણીથી બચાવવા માટે હોય, પણ મેં એના પછી મને આઈડિયા આવ્યો કે ચાલો પાણી બચાવીને છત્રીનો ઉપયોગ કરીએ. ને એટલા માટે છત્રીનો ઉપયોગ કર્યો કે આ પાણી સાથે રિલેટિવ છે એકદમ, ને આ અમારો ટોપિક પણ છે કે સેવ વોટર સેવ નેચર. જો પાણી બચશે તો સૃષ્ટિ બચશે, એટલે એ ટોપિકનો ઉપર અમે આધાર કર્યો. પેપર ઉપર કરવાથી એક કે બે દિવસ જ ચાલે, એ બધું ડિસ્પ્લે કરીને ખલાસ થઈ જાય એને, પણ છત્રીનો ઉપયોગ તો વારંવાર થશે. એટલે આ તો વર્ષો સુધી જ્યાં સુધી પાણીની સમસ્યા છે ત્યાં સુધી અમારા બાળકો માર્કેટમાં લઈને ફરશે બધી છત્રીઓ, અને પ્રચાર પ્રસાર થતો રહેશે. આજે અમે લોકો એવું વિચાર્યું છે જેટલા ભાગ લીધો છે બાળકોએ એ બધાને અમે બાલભવન બોર્ડ દીવ તરફથી છત્રી આપી છે, અને એ લોકોને ગિફ્ટમાં આપી દેવાની છે, લોકો લઈ જશે. એ સિવાય બાકીના બધા 6 પ્રાઇઝ છે, સિનિયર અને જુનિયરમાં 3-3 પ્રાઇઝો રાખવામાં આવેલા છે. એનું રિઝલ્ટ હવે આવી જશે.